हेलो स्टूडेंट्स, हाउ आर यू? आशा राखू छू તમે બધા મજામાં જ હશો. આપણી ઇંગ્લિશની ટેક્સ્ટબુકનો યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, જે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. નંબર 1 ટ્રેક્સ ટુ તાજનગર, નંબર 2 સીતાપુર સ્લાઇડ, એન્ડ નંબર 3 પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. એમાં અગાઉના વિડીયોમાં આપણે ટ્રેક્સ ટુ તાજનગર જોઈ ગયા. તો આવો આજે આપણે સેકન્ડ નંબરનો પાર્ટ, જે છે સીતાપુર સ્લાઇડ એટલે કે સીતાપુરની લાઇટ, તે આપણે જોઈશું. સ્ટુડન્ટ્સ, તો આજે આપણે અગેન્સ્ટ ધ ઓડ્સનો પાર્ટ નંબર 2, જેમાં સીતાપુર સ્લાઇડ, તેના વિશે આપણે જોવા માંગીએ છીએ. જોઈએ એમાં શું આપેલું છે. વીજળી વગરના ઘરોની કે દિવસોની કલ્પના તમે કરી શકો છો? જો થોડી ક્ષણો આપણે શાંતિથી વિચાર કરીએ તો આપણને સમજાય છે કે એ કેટલું મુશ્કેલ અને કપરું છે. આપણા ઘરોમાં જ્યારે થોડા સમય માટે પણ વીજ સપ્લાય બંધ કરવામાં આવી દે તો આપણે કેટલા આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. જ્યારે અહીં તો એવા ગામડા અને ઘરોની વાત કરવામાં આવી છે કે જ્યાં વીજળી જ નથી. સીતાપુરની લાઇટ, એમાં શું આપેલું છે? તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની વાત અહીંયા કરવામાં આવી છે કે જ્યાં 60% કરતાં વધારે ઘરો એવા છે કે જ્યાં વીજળી જ નથી. એમાં એક સીતાપુર નામના જિલ્લાનો પણ સમાવેશ થાય છે. અહીં એક નાનકડી સંસ્થા છે જેનું નામ છે મેરા ગાંવ પાવર, એને MGP તરીકે પણ ઓળખાય છે. અને આ MGP સંસ્થાએ ગામડાઓની પરિસ્થિતિ બદલવાનો નિશ્ચય કર્યો અને એ દિશામાં એમણે પ્રયત્ન પણ કર્યો. અને MGPએ એક વર્ષમાં જ 3500થી વધારે ગ્રાહકોને સોલર પાવર એટલે કે સૌર ઉર્જા દ્વારા વીજળી પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો, અને એ પણ ખૂબ જ ઓછી કિંમતે. અને આ પ્રકારે વીજળી પ્રાપ્ત થવાથી ગામડાના લોકોને ઘણી બધી રીતે ફાયદાઓ થયા, એ આપણને આ સીતાપુર સ્લાઇડમાં આપેલું છે. તો આવો હવે આપણે આ પાર્ટને ડિટેલમાં જોઈએ. સીતાપુર સ્લાઇડ એ રૂરલ ઉત્તર પ્રદેશ. ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ આર વિધાઉટ પાવર. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ અને સમજવાનો પ્રયત્ન કરો. રૂરલ, રૂરલ એટલે કે ગ્રામીણ. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારની, ગ્રામીણ વિસ્તારની વાત અહીંયા કરવામાં આવી છે. ઓવર 60% એટલે 60% હાઉસહોલ્ડ્સ એટલે કે ઘર એવા છે કે જે વિધાઉટ પાવર છે. વિધાઉટ પાવર એટલે કે વીજળી વગરના છે. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારના 60% ઘરો એવા છે કે જ્યાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, અને આ સીતાપુર નામના જિલ્લાની વાત કરવામાં આવી છે. અને એ કેવો છે? વન સચ પ્લેસ વિથ નો પાવર, આ એવી જગ્યા છે કે જ્યાં વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. પણ અહીંયા એક સંસ્થાની વાત કરવામાં આવી છે. જો ત્રીજું સેન્ટન્સ, એન્ટરપ્રાઇઝ એટલે કે સંસ્થા, અને એ સંસ્થાનું નામ છે મેરા ગાંવ પાવર, એને શોર્ટમાં લખ્યું છે MGP. એ શું પ્રયત્ન કરી રહી છે? તો પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. ચેન્જ થિંગ્સ, પરિસ્થિતિને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. દે આર પુટિંગ 2 સોલર પેનલ્સ એટ અ ટાઈમ. તેઓ એક જ સમયે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર અ યર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3500 કસ્ટમર્સ ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. અને આ MGP નામની સંસ્થાએ શું કર્યું? તો ઇન જસ્ટ ઓવર અ યર, ઓવર અ યર એટલે એક જ વર્ષમાં એણે 3500 જેટલા ગ્રાહકોને આ સોલર પાવર દ્વારા વીજળી પૂરી પાડી. સેકન્ડ પેરેગ્રાફ સમજવાનો પ્રયત્ન કરીએ. વિલેજ બાય વિલેજ MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ દેટ પ્રોવાઈડ 2 LED લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક. લાંબુ સેન્ટેન્સ છે, થોડું આપણે એને ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરીએ. વિલેજ બાય વિલેજ એટલે કે એક પછી એક ગામમાં આ MGP એટલે મેરા ગાંવ પાવર નામની સંસ્થા શું કરી રહી છે? તો MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ
સોલર માઇક્રોગ્રીડ્સ અને આખું નેટ પર ઊભું કરી રહી છે. સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક એટલે જાળું. ધેટ પ્રોવાઈડ 2 LED lights એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. તો આ MGP ગામના લોકોને શું પૂરું પાડે છે? તો 2 LED lights એટલે 2 LED lights અને મોબાઈલ ચાર્જિંગ માટેનો પોઈન્ટ આ ઘરોમાં પૂરો પાડે છે. અને તે પણ કેવી રીતે? તો એટ અ કોસ્ટ ઓફ 25 rupees પર વીક. કોસ્ટ એટલે કે ખર્ચ, અને એનો ખર્ચ કેટલો આવે છે? તો 25 rupees પર વીક એટલે કે એક અઠવાડિયાનો 25 rupees જેટલો ખર્ચ આવે છે. અહીંયા આગળ એક શબ્દ છે, જુઓ, ટુ પ્રોવાઈડ. ટુ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. આગળ જુઓ, ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. ધેટ ઇઝ ચીપર. ચીપ, ચીપ એટલે કે સસ્તું. અને કેટલું સસ્તું છે? ચીપર ધેન કેરોસીન. તેઓને આ કેરોસીન કરતાં સસ્તું પડે છે. કારણ શું આપેલું છે? વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. કારણ કે કેરોસીનનો જે ખર્ચ એ લોકોને થતો હતો તે આ ખર્ચ કરતાં બમણો હતો. એટલે ગામના લોકોને આ જે સોલર પાવર દ્વારા જે વીજળી પ્રાપ્ત થાય છે તે લોકોને સસ્તી પડે છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને સોલર પાવર માટે શું લખેલું છે? સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સ્મોકલેસ એટલે કેવું? ધૂમ્રરહિત અથવા તો ધુમાડા વગરનું. સ્મોકલેસ, ધુમાડા વગરનું. અને સોર્સ, સોર્સ એટલે કે સ્રોત, એટલે કે આ એવો સ્રોત છે કે જે સ્મોકલેસ છે, ધુમાડા વગરનો છે. એટલે સ્વાભાવિક જ છે કે પર્યાવરણને નુકસાન થતું નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. બેનિફિટ એટલે કે લાભ, એટલે કે જે ગ્રાહકો છે તેના સ્વાસ્થ્ય માટે પણ, તે લોકોની તંદુરસ્તી માટે પણ આ ફાયદાકારક છે. કારણ કે જો તેઓ કેરોસીન વાપરે તો તેઓને તંદુરસ્તીને નુકસાન પહોંચવાનો સંભવ રહે છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ શું થાય છે. જુઓ, ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ. એટલે પહેલો શબ્દ જુઓ, ઇન્સ્ટોલિંગ. ટુ ઇન્સ્ટોલ એટલે ઊભું કરવું. તો આ જે માઇક્રોગ્રીડ એ MGP દ્વારા જ્યારે ગામમાં ઊભું કરવામાં આવે, તે ઇન્સ્ટોલ કરવામાં આવે એટલે કે ઊભું કરવામાં આવે, તો એ ગામડાઓ માટે એક ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે ભવ્ય પ્રસંગ જેવું બની જાય છે. એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ, અને એમાં બધા જ ગામના લોકો એમાં જોડાઈ જાય છે. ઇન ધ વિલેજ ઓફ દમદમ પુરાવા, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ વિચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. આખું સેન્ટર સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા એક ગામનું નામ આપવામાં આવ્યું છે, વિલેજ ઓફ દમદમ પુરાવા. દમદમ પુરાવા નામની ગામની વાત કરવામાં આવી છે. ત્યાં MGPની ટીમ શું કરી રહી છે? તો ધ ટીમ મેપ્સ ધ વિલેજ, ગામનો નકશો તૈયાર કરી રહી છે. વિલેજ હાઉસ બાય હાઉસ બીનીથ ધ સ્કોર્ચિંગ મિડ ડે સન. સ્કોર્ચિંગ એટલે કે બળબળતું અને દઝાડે તેવું, એટલે કે ભર બપોરે આ MGPની ટીમ છે તે ગામમાં ફરી ફરીને નકશો તૈયાર કરી રહી છે. અને એ કેવો દિવસ છે? તો મિડ ડે સન છે. ભર બપોરે અને દઝાડે તેવી ગરમીમાં તેઓ આ કામ કરી રહ્યા છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ વિચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. અને એ લોકો નક્કી કરી રહ્યા છે કે કયા તારને ક્યાં આગળ જોડી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન, કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ. લાસ્ટ સેન્ટેન્સમાં જુઓ શું થાય છે. તો સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કેટલાક લોકો એવું કરે છે કે એ કાર્યની અંદર જોડાઈ જાય છે, મતલબ કે એ સંસ્થાને, MGPને કામમાં મદદરૂપ થાય છે. વાઇલ અધર્સ લુક ઓન, કેટલાક ઊભા રહીને આ કાર્યને જુએ છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ, કેટલાક આદેશો આપે છે અને કેટલાક શું કરે છે. તો છેલ્લી લાઈન જુઓ, વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ. બે શબ્દ છે, જુઓ, પ્રોસિડિંગ એટલે કાર્યવાહી. આ જે કાર્યવાહી થઈ છે એને વાઇડ આઇડ એટલે કુતૂહલપૂર્વક જોયા કરે છે. આખા પેરેગ્રાફના લાસ્ટ લાઈનના છેલ્લા ત્રણ શબ્દને ફરીથી સમજો. ક્યુરિયસ
એટલે કે ઉત્સુક, બહુ ઉત્સુકતાથી તેઓ આ આખી કાર્યવાહીને જોયા કરે છે. પ્રોસિડિંગ્સ એટલે કાર્યવાહી અને વાઇડ ડાઇટ એટલે કુતૂહલપૂર્વક. નેક્સ્ટ પેરેગ્રાફ હવે જોઈએ આપણે શું થાય છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઇચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. સૌથી પહેલાં જુઓ રૂફ, રૂફ એટલે કે છાપરું, અને સ્ટર્ડી, સ્ટર્ડી એટલે મજબૂત. એની આગળ બીજો શબ્દ આપેલો છે બ્રિક વોલ એટલે ઈંટની દિવાલવાળો. તો આ જે MGP જે છે સંસ્થા છે તે શું કરે છે, તો ગામમાંથી મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું તેઓ સૌ પ્રથમ પસંદ કરે છે. ચોઝન એટલે પસંદ કરવું. શેને માટે પસંદ કરે છે, તો ચોઝન ઇઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. તો એ પેનલ્સ એટલે તકતીઓ અને બેટરી ગોઠવવા માટે તેઓ આવી મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરે છે. કારણ કે ગામડાના ઘરો કાચી દિવાલોવાળા હોય, કાચા હોય, એટલા માટે સૌથી પહેલાં એ લોકો પેનલ અને બેટરી ગોઠવવા માટે આવું મજબૂત ઘરનું છાપરું પહેલાં શોધી કાઢે છે. એઝ અસ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા. અને અહીંયા એક વ્યક્તિનું નામ આપેલું છે એઝાઝ. એઝાઝ એ કોણ છે, તો વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. આ કંપનીનો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન છે કે એ જે છે એ આ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવસા એટલે કે રેવસા સ્થાનિક જિલ્લાના રેવસા બ્લોકમાંથી એની ભરતી કરવામાં આવી છે. ટુ રિક્રુટ એટલે ભરતી કરવી, એટલે એની ભરતી કરવામાં આવી છે આ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવા માટે. ઇન્સ્ટોલ ધ પેનલ્સ ઇન અ સાઉધરલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. અને આ એઝાઝ જે કંપનીનો ઇલેક્ટ્રિશિયન છે તે શું કામ કરે છે, તો એ વધારેમાં વધારે સૂર્યપ્રકાશને લઈ શકાય અથવા મેળવી શકાય એવી રીતે પેનલને દક્ષિણ દિશામાં ગોઠવે છે. સાઉધરલી ડિરેક્શન એટલે ડિરેક્શન એટલે કે દિશા. તો એવી રીતે એને દક્ષિણ દિશામાં વ્યવસ્થિત રીતે આ પેનલને ગોઠવે છે. અને એક શબ્દ છે ટુ કેપ્ચર. ટુ કેપ્ચર એટલે કે પકડવું. વધારેમાં વધારે સૂર્યપ્રકાશ મેળવી શકાય એવી રીતે પેનલને ગોઠવવાનું કામ આ એઝાઝ કરી રહ્યો છે. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈએ કે MGP નામની સંસ્થા જ્યારે સૌર ઉર્જા દ્વારા ગામના લોકોને વીજળી પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે ત્યારે ગામના લોકોને કેવા કેવા પ્રકારના ફાયદાઓ થાય છે, કેવા કેવા પ્રકારના લાભ થાય છે તે ગામના લોકોના મુખે જ સાંભળવા મળે છે. તો અહીંયા લાસ્ટ પેરેગ્રાફમાં આપણને જોવા મળે છે કે ગામના લોકો શું કહે છે આ વીજળી મળ્યા બાબતમાં. તો પેરેગ્રાફ જોઈએ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ. સેવિંગ અવર એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ગામના લોકો એવું કહે છે કે અમે આ લાઇટ મારફતે અમે અમારા પર્યાવરણને, પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને પોલ્યુશન એટલે કે પ્રદૂષણ, અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ એટલે ગામનો એક ખેડૂત આ વાક્ય બોલે છે ને કહે છે કે અમે પર્યાવરણનું પણ રક્ષણ કરીએ છીએ અને અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી. નેક્સ્ટ જુઓ. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઝ અનધર. બીજો એક શબ્દ છે અહીંયા ટુ ઇમર્જ. ટુ ઇમર્જનો અર્થ થાય બહાર આવવું. ન્યૂ બિઝનેસીસ એટલે નવા નવા વ્યવસાયો પણ આ ગામના લોકો કરી શકે છે. જ્યારે વીજળી નહોતી ત્યારે ગામના લોકો બીજા કોઈ વ્યવસાય વધારાના કરી શકતા નહોતા, પણ જ્યારે તેઓને વીજળી પ્રાપ્ત થઈ ત્યારે તેઓ નવા નવા બિઝનેસ હવે કરી શકે છે એવું એક વ્યક્તિ બોલે છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીસ બાય નાઇટ. એક ગામમાં એક ગ્રાહકો શું કરી રહ્યા છે, તો આ વીજળી મળવાથી સાડી વણવાનો ધંધો કરી રહ્યા છે, વ્યવસાય કરી રહ્યા છે. ટુ વીવ એટલે કે વણવું, સાડીઓ વણવાનો બિઝનેસ તેઓ રાતના સમયે કરી રહ્યા છે. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ. અને એક વ્યક્તિએ એ કયો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, તો પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો બિઝનેસ રાત્રિના સમયે શરૂ કર્યો છે. આ વીજળી મળી માટે તેઓ આ કરી શક્યા છે. લાસ્ટ ટુ લાઇન જોઈએ. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને ગામની સ્ત્રીઓને, સ્ત્રીઓનું શું કહેવું છે, તો એવું કહે છે
કે અમારે જમવાનું બનાવતી વખતે અને જમતી વખતે લાઇટ હોય, વીજળી હોય તો ઘણું સારું લાગે છે. અને અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી રહ્યા છે કારણ કે હવે તેઓને વીજળી પ્રાપ્ત થઈ છે. તો અહીંયા આગળ આપણે જોઈએ છે કે જ્યારે તેઓને વીજળી નહોતી મળી ત્યારે તેઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પણ જ્યારે MGP નામની સંસ્થાએ બીડું ઝડપ્યું કે અમે આ ગામડાઓમાં વીજળી પૂરી પાડીશું અને તેઓએ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ગામડાના લોકોને વીજળી પૂરી પાડવાનું શરૂ કર્યું ત્યારે ગામના લોકોને અનેક પ્રકારના ફાયદા અને લાભ થયા તે આપણે આ પાર્ટ 2માં એટલે સીતાપુર સ્લાઇડમાં આપણે શીખ્યા. હું આશા રાખું છું કે તમને આમાં સમજ પડી હશે. સ્ટુડન્ટ્સ, અહીંયા એક એક્સરસાઇઝ આપેલી છે, આન્સર ધ ક્વેશ્ચન્સ. તમને 2 ક્વેશ્ચન્સ પૂછેલા છે અને બંનેના આન્સર તમારે ટેક્સ્ટબુકમાંથી પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે. ક્વેશ્ચન નંબર 1 ઇઝ વોટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તાર, રૂરલ એટલે ગ્રામીણ વિસ્તારનો મેઇન પ્રોબ્લેમ શું હતો, મુખ્ય સમસ્યા એની શું હતી. નંબર 2, વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર. એડવાન્ટેજીસ એટલે કે લાભ. સોલર પાવરના લાભ કયા કયા છે, સૌર ઉર્જાના લાભ અથવા ફાયદા એ કયા કયા છે. આ બંને આન્સર તમારે ટેક્સ્ટબુકમાંથી શોધીને લખવાના છે.